ગુડ મોર્નિંગ ધોરણ સાતના વિદ્યાર્થીઓ વિષય ગણિત વિદ્યાનગર પ્રાથમિક શાળામાં તમારું ખૂબ સ્વાગત છે વિષય ગણિત પ્રકરણ રાશિઓની તુલના આપણે દાખલા જોઈએ રૂપિયા છ હજારનું નવ ટકા લેખે બે વર્ષનું વ્યાજ શોધો હવે આપણે આગળ શીખી ગયા કે પી બરાબર મુદ્દલ આર બરાબર ટકા ટી બરાબર મુદત અને આઈ બરાબર વ્યાજ હવે આપણે પહેલાં લખી કાઢવાનું દરેકે પી આર ટી અને આઈ દરેક દાખલામાં આવું કરી દેવાનું આપણે દરેક વિદ્યાર્થીઓએ હવે પી બરાબર કેટલા આપેલા છે અહીંયા છ હજાર હવે આર બરાબર કેટલા છે નવ નવ ટકા બે ટી બરાબર કેટલા છે બે વર્ષ અને આઈ વ્યાજ આપણે શોધવાનું છે તો આઈનું સૂત્ર આપણે શીખી ગયા કે આઈ બરાબર પી આર ટી છેદમાં સો બરાબર હવે પી બરાબર કેટલા છે છ હજાર ગુણ્યા આર બરાબર કેટલા આપેલા છે આપણને નવ અને ટી બરાબર કેટલા આપેલા છે બે છેદમાં સો હવે આ બે શૂન્ય ઉડી ગયા બરાબર હવે સાઈઠ નવ અને બે રહ્યા તો નવ દુ અઢાર તો સાહીઠ ગુણ્યા અઢાર હવે સાહીઠ ગુણ્યા અઢાર આપણે કરીએ તો અહીંયા કરી દેવાનું સાહીઠ ગુણ્યા અઢાર એકમની શૂન્ય શૂન્ય છ એકા છ શૂન્ય આઠસંઘ અડતાલીસ આઠ એક હજાર એસી તો જવાબ શું આવ્યો એક હજાર એસી તો વ્યાજ કેટલું આવ્યું આપણને એક હજાર એસી હવે એ પ્રમાણે આપણે બીજો દાખલો જોઈએ રૂપિયા પચીસ સોનું હવે એમાં પહેલાં આપણે આ આના જેમ લખી જ કાઢવાનું બરાબર દરેક દાખલામાં પી આર ટી અને આઈ આપણે આ લખી કાઢવાનું એટલે ખબર પડે આપણને શું શોધવા માગે છે નું ત્રણ વર્ષનું વ્યાજ છસો થાય તો વ્યાજનો દર શોધો બરાબર હવે પચીસસો રૂપિયા તો પી બરાબર કેટલા થાય ત્રણ વર્ષ તો ટી બરાબર ત્રણ વ્યાજ બરાબર કેટલા થાય છસો તો આપણને શોધવાનું શું છે વ્યાજનો દર એટલે કે ટકા શોધવાના છે તો બરાબર તો આર બરાબર સૂત્ર જુઓ સો આઈ છેદમાં પી ટી બરાબર સો આઈ સો ગુણ્યા આઈ બરાબર કેટલા થાય છસ્સો છેદમાં પી બરાબર કેટલા છે પચીસો ગુણ્યા ત્રણ હવે આપણે બે શૂન્ય ઉડાડી દઈએ આ બે શૂન્ય ઉડાડી દઈએ પચીસ ચોક સો બરાબર પચીસ ચોક સો ત્રણ દુ છ હવે વધે કેટલા ચાર અને બે તો ચાર ગુણ્યા બે એટલે કે ચાર દુ આઠ તો વ્યાજનો દર કેટલો આવ્યો અહીંયા જવાબમાં આપણને આઠ બરાબર બીજું જોઈએ આપણે રૂપિયા ચાર હજારનો નવ ટકા લખ્યા વ્યાજ સાતસોને વીસ થાય છે તો મુદત શોધો આપણે આના જેમાં આપણે લખી કાઢવાનું બધામાં પી આર ટીઆઈ બરાબર હવે પી બરાબર કેટલું છે ચાર હજાર હવે આર બરાબર કેટલા છે નવ આપણે શું શોધવાનું છે મુદત શોધવાની છે ટી શોધવાનું છે આર બરાબર નવ ટકા હવે વ્યાજ કેટલું આપેલું છે સાતસો ને વીસ આઈ બરાબર સાતસો ને વીસ આપણને ટી શોધવાનો છે બરાબર તો ટી બરાબર સો આઈ છેદમાં પી આર હવે સો ગુણ્યા હવે આઈ કેટલું આપેલો છે અહીંયા સાતસો વીસ છેદમાં પી બરાબર ચાર હજાર હવે આર બરાબર નવ બરાબર હવે આપણે છે ઉદાહરણ થશે તો શૂન્ય શૂન્ય આપણે પહેલાં ઉડાડી દઈએ અહીંયા નવ અઠ્ઠા બોતેર હવે સો ને આ બે મીંડા ઉડાડી દઈએ આપણે ચાર દુ આઠ તો કેટલા આવ્યા બે તો જવાબ શું આવ્યો બે વર્ષ અહીંયા જવાબમાં શું આવશે મુદત બે બરાબર હવે આપણે બીજો દાખલો જોઈએ અમુક રકમનું પાંચ ટકા લેખે ત્રણ વર્ષનું વ્યાજ બારસો થાય તો તેમ રકમ શોધો બરાબર આપણે લખી કાઢવાનું પી લખવાનું પહેલાં પછી આર ટી અને આઈ હવે પી બરાબર આપણે શોધવાનું આર બરાબર કેટલા આપેલા છે પાંચ ટી બરાબર ત્રણ હવે આઈ બરાબર શું આપેલું છે બારસો હવે આપણે સૂત્ર ભગીએ પી બરાબર સો આઈ છેદમાં આર ટી સો ગુણ્યા હવે આઈ બરાબર કેટલા આપેલા છે આપણને બારસો છેદમાં આર બરાબર પાંચ ગુણ્યા ટી બરાબર ત્રણ બરાબર હવે આપણે છેદાડીએ વીસ પંચા સો બરાબર ચાર તરી બાર બે શૂન્ય કરી દેવાના એટલે ચારસો થઈ ગયા હવે અહીંયા વીસ અને ચારસો બેનો ગુણાકાર કરીએ એટલે ચાર દૂને આઠ કરીને ત્રણ શૂન્ય લખી કાઢવાના આઠ હજાર બરાબર તો કેટલા આવ્યા આઠ હજાર રૂપિયા તો પી બરાબર કેટલા આવ્યા આઠ હજાર બરાબર તો હવે આ બધા જ દાખલા તમારે ગણિતની સ્વાધ્યાય પોથીમાં દરેક વિદ્યાર્થીઓ કરવાના રહેશે અને ગણિતની નોટમાં આ બધા જ દાખલા તમારે ગણવાના રહેશે દરેક વિદ્યાર્થીઓએ આ દાખલા ગણવાના રહેશે